નમસ્કાર, એમ કે કિડ્સ એજ્યુકેશન માં તમારું સ્વાગત છે. ઘરે શીખીએ ધોરણ 8 અંક 3 માં આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષય ચર્ચા કરીશું. સામાજિક વિજ્ઞાનમાં અંક 3 ની અંદર સૌથી પહેલો પાઠ આપ્યો છે, વેપારી શાસકો કેવી રીતે બન્યા, કે જે આપણા પાઠ્યપુસ્તકની અંદર 4 નંબરનો પાઠ છે. તેની અંદરની જેટલી પણ વિગત છે આપણે તેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલું છે, ચાલો યાદ કરીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં સ્થાપના. તો જૂન મહિનાનું જે ઘરે શીખ્યું હતું એની અંદર આપણે શીખી ગયા હતા કે બ્રિટિશ અને જે ફ્રેન્ચ કંપનીઓ હતી એ 1600માં આપણા ભારતીય ઉપખંડમાં આવી હતી, અને ભારતીય ઉપખંડમાં તેમની મજબૂત હાજરી અને આધિપત્ય સ્થાપિત કરવા માટે આ જે કંપનીઓ હતી એ એકબીજા સાથે સ્પર્ધા કરવાનું શરૂ કર્યું. અંગ્રેજોએ 1700માં પદ સંભાળ્યું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના એમણે બંગાળમાં કરી, જેના દ્વારા ભારતીય ઉપખંડના કેટલાક ભાગોમાં આધિપત્ય અને નિયંત્રણ મેળવવાની કામગીરી કરી હતી. હવે અહીં બાજુમાં જે QR કોડ આપેલો છે તેને તમે જો સ્કેન કરશો તો તેની અંદર એક લોકપ્રિય ફિલ્મ હતી મંગલ પાંડે, એના કેટલાક દ્રશ્યો આપેલા છે. અને એ કયા દ્રશ્યો છે, તો એ ફિલ્મમાં જે 1857માં ભારતમાં બ્રિટિશ શાસનની રજૂઆત કરવામાં આવી હતી તે સમયે અંગ્રેજો પ્રત્યે ભારતના લોકોમાં જે રોષ અને ક્રોધ તથા બળવાની સામાન્ય લાગણી પ્રવર્તી હતી તે દર્શાવવામાં આવેલી છે. હવે આ બધું એ વખતે થયું તો એનું કારણ શું હોઈ શકે, તો આવી લાગણીઓ અને ભાવનાઓ કે જેને બ્રિટિશ સેનાના સૈનિકને તેના પોતાના સૈન્યની વિરુદ્ધ ફેરવી દીધો હતો તે લાગણી રાતોરાત વિકસિત કેમ થઈ, શું તે પ્રથમ એક જ ઘટના છે કે તેના પછી પણ એના મૂળ ઊંડા છે, અને તે ભારતમાં બ્રિટિશ શાસન સામેના આંદોલનનું સૂચન કરે છે. આ બધા પ્રશ્નો હતા એ આ ફિલ્મના આધારે ખબર પડશે. હવે 1700થી 1800ના દાયકાના મધ્યભાગ દરમિયાન શું થયું, કે જાણે એક વેપારી કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એણે ભારતીય શાસકોમાં રૂપાંતરિત કરી અને તેમના શાસન સામે પણ આવા મોટા બળવા થયા હતા. તો આના માટે આપણે જે 200 વર્ષનો ઇતિહાસ છે એને સમજવો પડે. હવે અંગ્રેજોની જે કુટિલ નીતિ હતી એની વાત કરીએ, તો સૌથી પહેલાં એમણે નીતિ અપનાવી હતી ભાગલા પાડો અને રાજ કરો, ભાગલા પાડો અને રાજ કરો. ભારતીય ઉપખંડોમાં બ્રિટિશરોએ નાના મોટા રજવાડા પર પોતાનું જે નિયંત્રણ હતું એ સ્થાપિત કરવા માટે પ્રારંભિક સમયમાં જે વ્યૂહરચના અને નીતિ અપનાવી એ હતી ભાગલા પાડો અને રાજ કરો. આ બાબતને સમજવા આપણે એક જ વસ્તુ યાદ રાખવી જોઈએ કે એ વખતે આપણું ભારત કોઈ એકીકૃત નહોતું, કારણ કે એ વખતે આપણું ભારત જે ઉપખંડ હતું એ કેટલાય નાના રજવાડાઓ અને અન્ય શાસકો દ્વારા જે થતા સતત હુમલા, યુદ્ધો અને પરાજયના હેઠળ જીવતા હતા. આ ઉપરાંત કેટલાક મોટા અને લોકપ્રિય રાજ્યો હતા, જેમ કે નિઝામ હૈદરાબાદ, સુલતાન મૈસૂર, મરાઠા મધ્ય ભારત, નવાબો ઉત્તર ભારત, શીખ પંજાબ, તાંજોર દક્ષિણ, રાજપૂતો પશ્ચિમ, ગાયકવાડ વડોદરામાં, આ રીતે મોટા મોટા લોકપ્રિય રાજ્યો પણ હતા. તો એ સમયની અંદર જે આ ભારતના પ્રદેશો હતા એ પોતાના નાના રાજ્યોને અને તેમના પ્રદેશોને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, અને કેટલાક લોકો પોતાનો જે વિસ્તાર હતો એને વધારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બીજો મુદ્દો આપેલો છે, ફક્ત વેપારમાં રસ, કોઈ દખલ નહીં. હવે શરૂઆતમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા ભારતમાં સ્થપાઈ ત્યારે એ લોકોને ફક્ત વેપારમાં રસ હતો, કારણ કે એ વખતની જે વસ્તુ હતી એ આપણી ભારતની એ વખણાતી હતી. હવે જે ગવર્નર જનરલ હતો સર જ્હોન શોર, એણે 1793-98ના સમયગાળા દરમિયાન કામ કર્યું હતું, અને એણે મોટેભાઈએ મૂળ જે શાસકો અંગે તેમાં બિનદખલ નીતિ અપનાવી. તેમણે મરાઠા સામે હૈદરાબાદને નિઝામને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો, જેના પરિણામે 1795માં ખારડાના યુદ્ધમાં તેનો પરાજય થયો હતો. તેમણે મરાઠાઓના આક્રમણ સામે રાજપૂત રાજ્યોને સુરક્ષા આપવાનો પણ ઇનકાર કર્યો હતો. પરંતુ એ પછી લોર્ડ કોર્નવોલિસ, વેલેસલી જેવા ગવર્નર આવ્યા અને એમને જે બિનદખલ નીતિ હતી એ નાબૂદ કરી, એટલે કે જે સર જ્હોન શોર એ નીતિ અપનાવી હતી એના પછીના ગવર્નર જનરલે નાબૂદ કરી દીધી. હવે એના લીધે એમણે યુદ્ધને પ્રોત્સાહન અને ભેદભાવનો ઉપયોગ કર્યો. લોર્ડ વેલેસલી હતો, એણે આંતરિક બાબતોમાં અને બે કે તેથી વધુ રજવાડાઓ વચ્ચે દખલ કરી. વેલેસલીએ યુદ્ધોને પ્રોત્સાહિત કરવાની વ્યૂહરચના ઊભી કરી અને એની અંદર
જે ચોથું મૈસૂર યુદ્ધ છે અને બીજું મરાઠા યુદ્ધ છે બધું એમાં સામેલ છે. તો જે ચોથું મૈસૂર યુદ્ધ થયું 1799માં એની અહીંયા વાત આપી છે કે લોર્ડ કોર્નવોલિસ જે હતો એને એ ગવર્નરે એના પોતાના સમયગાળા દરમિયાન જે યુદ્ધો લડાયા એમાં ત્રીજા મૈસૂર યુદ્ધથી ટીપુ સુલતાનની જે શક્તિ હતી નબળી પડી ગઈ હતી. તે પોતાનો જે પરાજય થયો હતો અને અપમાન હતો એ ભૂલ્યો નહીં અને પોતાની શક્તિ અને પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. તેણે પોતાના લશ્કરી સંસાધનમાં વધારો કર્યો. અરબી, તુર્ક, અફઘાનિસ્તાન, ફ્રેન્ચ આ બધા લોકો વિદેશી લોકો જે હતા એમની મદદ લેવાનો પ્રયત્ન કર્યો. જ્યારે લોર્ડ વેલેસ્લી ભારત પહોંચ્યો ત્યારે એણે બ્રિટિશના હિત માટે ટીપુ સુલતાનની જે શક્તિઓ હતી એને નાશ કરવાનો નિર્ણય કર્યો. એટલા માટે એણે હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓ વચ્ચે વાટાઘાટો શરૂ કરી અને ટીપુ સામે અંગ્રેજોના યુદ્ધના કિસ્સામાં તેમની તટસ્થતાની ખાતરી આપવામાં આવે. ત્યારબાદ એણે ઈસવીસન 1799માં યુદ્ધની ઘોષણા કરી અને અંગ્રેજો માટે આ સફળતા સરળ હતી. મૈસૂરની બે બાજુથી હુમલો કરવામાં આવ્યો અને ટીપુને તેની રાજધાની જે હતી શ્રી રંગપટ્ટમ એમાં આશરો લેવાની ફરજ પડી અને જ્યાં એ લડતા લડતા મૃત્યુ પામ્યો. ટીપુનો જે પુત્ર હતો એને અંગ્રેજો સામે શરણાગતિ સ્વીકારી અને ઈસવીસન 1799માં શ્રી રંગપટ્ટમનો અંગ્રેજો દ્વારા કબજો કરવામાં આવ્યો. આનાથી મૈસૂર રાજ્ય સમાપ્ત થઈ ગયું અને જે આ મૈસૂર રાજ્ય હતું એ હૈદર અલી દ્વારા બનાવવામાં આવેલું હતું. એવો એક બીજું યુદ્ધ હતું મરાઠા યુદ્ધ. મરાઠાઓ વચ્ચે આંતરિક ઝઘડાઓથી લોર્ડ વેલેસ્લીને મરાઠાઓની શક્તિ નબળી પાડવાની સારી તક આપી. પેશવા બાજીરાવે એ અસમર્થ હતા અને મરાઠા સરદારોને તેમના નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગયા. દોલતરાવ સિંધિયા અને જસવંતરાવ હોલકરે સત્તા માટે એકબીજા સામે મુક્ત રીતે લડ્યા. પેશવા સિંધિયાની તરફેણ કરી તો એક તરફ હોલકર અને બીજી તરફ પેશવા અને સિંધિયા વચ્ચે ખુલ્લા યુદ્ધની શરૂઆત થઈ હતી. 1802માં ઓક્ટોબરમાં પુના નજીક જે યુદ્ધ થયું, લડાઈ થઈ, એમાં જસવંતરાવે પેશવા બાજીરાવને હરાવ્યો અને તેને બાસન ખાતે આશ્રય લેવાની ફરજ પડી અને રઘુનાથ રાવના જે પુત્ર હતા વિનાયક રાવ એને પેશવાની ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. ત્રીજું છે ખાલસા નીતિ. વેલેસ્લીએ કંપનીનો જે ક્ષેત્ર છે વધારો એક ખાલસા નીતિ અપનાવી. હવે ખાલસા નીતિ દ્વારા વેલેસ્લીએ શાસકોને નબળો વહીવટ કરવાની દલીલ પર તાંજોર, સુરત, કર્ણાટકના પ્રદેશો અને ફરુખાબાદના પ્રદેશનો હવાલો સંભાળી લીધો. કારણ કે એમના જે શાસક હતા એ સગીર હતા, એટલે કે એમની ઉંમર ઓછી હતી. જોકે આ રાજ્યના શાસકોને કંપની દ્વારા પેન્શન આપવામાં આવતું હતું અને મોટાભાગના મધ્ય ભારતના જે ક્ષેત્ર અને દક્ષિણ ભારતીય પ્રદેશો ઉપર અંગ્રેજોનું એ વખતે શાસન. ચોથું છે સહાયકારી યોજના. લોર્ડ વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એ ભારતમાં અંગ્રેજોના ક્ષેત્રના વિસ્તરણ અને રાજકીય પ્રભાવ માટેનું બીજું સૌથી અસરકારક સાધન હતું. ટીપુની હાર બાદ મૈસૂરના નવા શાસક પર બીજા મરાઠા યુદ્ધ પદરી હૈદરાબાદના નિઝામ, અવધના નવાબ અને કંપનીના અન્ય જે આશ્રિત સહયોગી હતા એ બધા ઉપર આ સંધિનું સ્વરૂપ લાદવામાં આવ્યું હતું. હવે આ જે સહાયકારી યોજનાની સંધિ જાણે જાણે સ્વીકારી હતી તેણે અન્ય કોઈ મૂળવર્તની સાથેના સંબંધો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અંગ્રેજોની મંજૂરી વિના કોઈ યુરોપિયનને રોજગારી આપી શકતા નહોતા. અંગ્રેજી નિવાસીને તેના દરબારમાં રાખવો પડતો હતો અને પોતાના સૈન્યના સ્થાને અંગ્રેજી સૈન્ય રાખવું પડતું હતું. તેમના પ્રદેશનો એક ભાગ કાયમી માટે અંગ્રેજોને સોંપવો. હવે આનાથી અંગ્રેજોને તેમના ક્ષેત્રનો વિસ્તાર કરવાનું જ નહીં પરંતુ મૂળ જે રાજ્યની અદાવતો હતી એનાથી ફ્રેન્ચ પ્રભાવને પણ દૂર કરવામાં એમણે મદદ મળી. શાસકો તેમની સંધિમાં દખલ થતા હતા એટલે અંતે તે સંપૂર્ણપણે અંગ્રેજો પર આધારિત બની ગયા. હવે પેટા કંપની જોડાણ સંધિને ભારતમાં વેપાર કેન્દ્રિત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ શાસનમાં રૂપાંતરિત કરવા વેલેસ્લીએ જે સૌથી શક્તિશાળી વ્યૂહરચના અપનાવી હોવાનું કહેવામાં આવે છે અને વેલેસ્લીએ બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં અને કંપનીને ભારતમાં સર્વોચ્ચ શક્તિ બનાવવામાં આ રીતે સફળ થયો. તો ઉપરની જે વાત હતી લોર્ડ વેલેસ્લીએ જે વ્યૂહરચના અપાવી અને એમાં બ્રિટિશ શાસન કઈ રીતે સ્થાપિત કર્યું તેના આધારે વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે લોર્ડ વેલેસ્લીએ યુદ્ધ
ખાલસા નીતિ અને ખાલી જગ્યા દ્વારા ભારતને કંપનીમાં સર્વોચ્ચ શક્તિ બનાવવાનો પ્રયત્ન કર્યો, તો ઉપર તમને જવાબ આપેલો જ છે. બીજું, લોર્ડ વેલેસલી ચોથું મૈસૂર યુદ્ધ ખાલી જગ્યા સામે લડ્યા. 1799માં મૈસૂરના મોટાભાગના ક્ષેત્રોને જોડીને અને તેનો એક ભાગ પાછલા હિન્દુ શાસકને પાછો આપ્યો, જે અંગ્રેજોનો આશ્રય સાથી બન્યો. ત્રણ નંબરની ખાલી જગ્યા છે, 1803 થી 1805ની વચ્ચે વેલેસલી બીજું યુદ્ધ ખાલી જગ્યા લડ્યા. પેશ્વા બાજીરાવ સાથે પેટા કંપની જોડાણ પર હસ્તાક્ષર કર્યા. ભોસલે અને સિંધિયાને પરાજિત કર્યા પછી પેટા સહાયક સંધિઓ પર સહી દબાણ કરવા કર્યું. ચાર નંબર છે, લોર્ડ વેલેસલીએ તાંજોર, સુરત અને કર્ણાટકના પ્રદેશનો હવાલો ખાલી જગ્યા અને ફરુખાબાદ પ્રદેશનો હવાલો પોતાના હવાલે લીધો, કારણ કે તે સમયે તેમના શાસકો સગીર હતો. પાંચ નંબર, લોર્ડ વેલેસલી સાથેની જોડાણ ખાલી જગ્યાની સંધિ પર હસ્તાક્ષર કરનારા બધા જ શાસકોને અંગ્રેજ સૈન્ય રાખવાના બદલામાં તેમના પ્રદેશનો એક ભાગ કંપનીને સોંપવાની ફરજ પડી હતી. તો આ પાંચે પાંચ ખાલી જગ્યાના જવાબ ઉપરનો જે તમને મેં ફકરા સમજાવ્યા તેની અંદર આપેલા છે, તો તમારે શોધીને લખવાના છે. લોર્ડ વેલેસલીના સમયમાં ભારતમાં કઈ કઈ અંગ્રેજની નીતિઓ અપનાવવામાં આવી? તો જે વેલેસલી હતો એણે ભારતમાં અંગ્રેજોની અબાધિત સત્તા સ્થાપવા અને પોતાના જે ભારતની અંદર વિસ્તાર વધારવા નીતિ અપનાવી હતી તે હતી યુદ્ધ, ખાલસા નીતિ, સહાયકારી યોજના. આ ત્રણ જે નીતિઓ હતી એણે અપનાવી હતી. હવે સહાયકારી જે યોજના હતી એ એક મીઠા ઝેર જેવી હતી અને એ લાંબા ગાળે વિનાશક અસરો કરતી હતી. તો કઈ રીતે અસર કરતી હતી? તો જે પેટા કંપની જોડાની વ્યૂહરચનાથી આ રાજ્યો જે હતા અંગ્રેજોને પોતાના મિત્રો તરીકે જોવા લાગ્યા. હવે આંતરિક અને બાહ્ય જોખમની ગેરહાજરીમાં રજવાડાઓ તેમના વહીવટમાં એકદમ હળવા અને બે જવાબદાર બની ગયા અને આને કારણે કેટલાય રાજ્યોમાં અરાજકતા અને બેકાબુ પરિસ્થિતિ સર્જાઈ અને ભારતીય જે શાસકો હતા એ અંગ્રેજોની આ જે વ્યૂહરચના હતી એમાં ફસાતા ગયા. આ રજવાડાઓ જે હતા એ આંતરિક બાબતોમાં અને બે કે તેથી વધારે રજવાડાઓ વચ્ચે જે દખલ થઈ એના લીધે બ્રિટિશ સત્તાને પોતાના આ ભારતની અંદર જે આ રાજ્યો છે એમાં અરાજકતા ફેલાવવાની તક મળી ગઈ. હવે ઉપરની જે વાત કરી આપણે એ વેલેસલીની વાત કરી. હવે ડેલ હાઉસીએ પણ ખાલસા નીતિ અપનાવી હતી. તો વેલેસલી અંગ્રેજોને સંપૂર્ણ ભારતીય ઉપર કબજો મેળવવા માટે પાયો નાખવામાં સફળ થયો. એણે અંગ્રેજો માટે જે ભારતમાં ભાગલા પાડો રાજકારણ નીતિ હતી એ સૌથી મોટી એની તક હતી અને અરાજકતાનો અંતના નામે બ્રિટિશરોએ જે તેમના શાસનમાં અનેક રાજ્યોને જોડવાનો નિર્ણય કર્યો અને એ છે પંજાબ અને બર્મા એના મેન ઉદાહરણો છે. હવે જો રાજા પુત્ર વિના મરી જાય તો બ્રિટિશ શાસન હેઠળ તેમનું રાજ્ય પણ જોડવામાં આવશે એવું આ ખાલસા નીતિમાં હતું. સતારા, ઝાંસી, નાગપુર આ બધા રાજ્યો આ નીતિના આધારે એમાં જોડાયેલા હોવાના ઉદાહરણો આપણને જોવા મળે છે. હવે ડેલાઉસીએ ભારતમાં બ્રિટિશ શાસનને મજબૂત કરવા માટે કયા કયા પગલાં ભર્યા તેના વિશેની આપણે વાત કરીએ. તો કપાસ અને કોફી ઉત્પન્ન કરતા વિસ્તારો પર એણે કબજો કર્યો. ઉચ્ચ નફો જે કમાવતા હતા એવા ઉત્પાદનો. બીજું, ભારતમાં પ્રથમ રેલવે લાઇન સેટ કરી એણે મુંબઈથી થાણે ઈસવીસન 1853માં. ત્રીજું, ભારતીય ટપાલ સેવા શરૂ કરી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વાયરલેસ સિસ્ટમ શરૂ કરી. અને ચોથું, ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રણાલીનો ફેલાવો કર્યો. એમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં ઈસવીસન 1857માં સ્થાપના કરી. પાંચ નંબરનો મુદ્દો છે, ભારતીયોમાં અસંતોષ અને મંગલ પાંડેનું પગલું. હવે ઉપરના જે સુધારા હતા એ વહીવટી અને શિક્ષણ સુધારાથી ભારતને પણ ફાયદો થયો, પરંતુ તેનો પ્રાથમિક આશય અને ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ શાસનના વિસ્તરણનો જ હતો. સહાયકારી નીતિ પરથી અને જોડાણની નીતિએ ભારતીય રાજ્યોને હચમચાવી નાખ્યા અને આના લીધે બ્રિટિશરો પ્રત્યે લોકોની અંદર અસંતોષ ફેલાયો. તો આ બધું થતું હતું ત્યારે જે મંગલ પાંડે હતો એણે બ્રિટિશ આર્મી સામે શા માટે બળવો કર્યો એ પ્રશ્ન થાય. તો ઉપરનું જે ફિલ્મનું તમને દ્રશ્યો આપેલા છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. હવે અહીંયા તમારે વિચારવાનું છે, મંથન કરવાનું અને તમારા મંતવ્યો લખવાના છે. હમણાંના સમયમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય કંપની આપણા ભારતમાં વ્યવસાય સ્થાપવા માટે આવે છે. આપણા ગુજરાતમાં પણ અનેક રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય કંપની સ્થાપિત છે. તો શું તમને લાગે છે કે આ કંપની આગામી 50-100 વર્ષોમાં ભારતનો કબજો સંભાળી શકે છે, રાજ કરી શકે છે? જો હા તો કેમ અને ના તો કેમ, એટલે કે
હાલ જે પરિસ્થિતિ છે એના આધારે જો 100 વર્ષ પછી આ લોકો આપણા ઉપર રાજ કરી શકશે કે નહીં એ આપણે તમારે વિચારવાનું છે, અને તમારા જે મંતવ્યો છે એ આ જે ખાલી જગ્યા છે ત્યાં તમારે લખવાના છે. અહીંયા તમને બે ટિપ્સ પણ આપેલી છે કે હાલનું જે પ્રજાસત્તાક ભારત છે એ 1700 વખતે કરતાં કેવી રીતના અલગ છે, શાસન એટલે શું, ભારત આજે કેવા પ્રકારનું શાસન સામે આગળ નીચ્યું, તો તમારે એ સમજાવવું કે એ વખતનું જે રજવાડા હતા બધા પોતપોતાની રીતે હતા, એકબીજા સામે લડતા હતા, જ્યારે આજનું ભારત છે પ્રજાસત્તાક છે, આખો ભારત એક ઉપખંડ એક એક રાષ્ટ્ર છે, એ રીતે આખું તમારે સમજાવીને તમારે તમારા વિચારો લખવાના છે. હવે આપણે જોઈશું એની અંદર જે બીજો પાઠ આપ્યો છે પ્રાકૃતિક પ્રકોપો. તો અહીંયા તમને કેટલાક ચિત્ર દેખાય છે, અને એ ચિત્ર છે આપણા છાપાના કટિંગ્સ. તેમાં લખ્યું છે કે ગુજરાતમાં આ વખતે ગરમી વધારે પડશે તો દુષ્કાળની સ્થિતિ વધારે વિકટ બને તેવી દહેશત. ઇંગ્લિશમાં લખેલું છે. પછી નીચેનું એક છાપું છે એમાં લખ્યું છે મહા વાવાઝોડું સક્રિય, રાજ્યભરમાં વરસાદ. તો જે આ બધા કટિંગ છે એ જોઈને તમને એવું લાગતું હશે કે આ બધું શું છે. તો આવા સમાચાર છાપાઓમાં અને ટીવીમાં જોઈને તમારા મનમાં પ્રથમ શું વિચાર આવે છે તે બાબતે થોડાક વાક્ય અહીંયા લખવાના છે. એટલે કે આ બધી જે વરસાદની વાત છે, પૂરની વાત છે, જ્વાળામુખી ભૂકંપની વાત છે, તો આ બધું શું છે, તો એ તમે જેટલું જાણતા હોય, તમારા મનમાં જે વિચાર આવતો હોય એ તમારે અહીંયા લખવાનો. બીજો પ્રશ્ન છે શું આ બધી સૂચનામાં કોઈ સરખી બાબતો છે, કઈ કઈ, એટલે કે જેટલી બી અહીંયા તમને આપ્યું છે મહા વાવાઝોડાની વાત છે, વરસાદની વાત છે, પૂરની વાત છે, તો એ બધામાં કઈ બાબત સરખી છે. સીમાં તમારે કરવાનું છે તમારા ઘરમાંથી જૂના છાપા કે સામાયિકો મેળવીને તેમાંથી કુદરતી આફતો વિશેના સમાચારો કે ચિત્રો કાપીને નીચેની જગ્યામાં ચોંટાડવાના. એટલે કે સમાચાર પત્રમાં જે પણ તમને કુદરતી આફતોના ફોટા દેખાય એ તમારે લઈને અહીંયા ચોંટાડવાના છે. હવે આ જે કુદરતી આફતો કે પ્રાકૃતિક પ્રકોપ છે એટલે શું, તો કુદરતી આફતો કે પ્રાકૃતિક પ્રકોપ એ પૃથ્વીની પ્રાકૃતિક પ્રક્રિયાઓમાં કોઈ મોટી પ્રતિકૂળ ઘટનાના પરિણામ સ્વરૂપ થાય છે, અને એને લીધે આ બધી આફતો ઉદ્ભવે છે. તો આ જે કુદરતી આફતો છે એના મુખ્ય બે પ્રકાર છે. પહેલું, પૃથ્વીનો આંતરિક ભાગ જેવા કે ધરતીકંપ, સુનામી, આ બધું જે છે એ એના બદલાવને કારણે થાય છે. જ્યારે પૃથ્વીની સપાટી પરની પ્રક્રિયામાં એટલે કે પૃથ્વીના બાહ્ય ભાગમાં ફેરફાર થાય એના લીધે પૂર, ચક્રવાત જેવી ઘટનાઓ થાય છે. ભૂકંપ દ્વારા મુક્ત થયેલી ઉર્જા લહેર જેવી રીતે ભૂકંપના કેન્દ્રથી વિખેરાઈ જાય છે. તો અહીંયા આપણને ભૂકંપ વિશેની વાત આપેલી છે. તો ભૂકંપની વિનાશક અસર તેની તીવ્રતા પર આધારિત છે. ભૂકંપની જે તીવ્રતા હોય એ રિક્ટર સ્કેલ ઉપર માપવામાં આવશે. ખાસ યાદ રાખજો, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે, અને જેટલો આ સ્કેલ ઊંચો એટલી ભૂકંપની તીવ્રતા વધુ, અને જેટલી તીવ્રતા વધુ એટલું નુકસાન પણ વધારે, અને એટલું આપણી સંપત્તિ અને જાનમાલને પણ નુકસાન થઈ શકે. અહીંયા તમને ચિત્ર પણ આપેલું કે કઈ જગ્યાએથી ભૂકંપ ઉદ્ભવે છે. તો આપણે બધાને ખબર છે કે ભૂકંપ તો આવશે જ, પણ ક્યારે આવશે અને કેટલો મોટો આવશે એ કોઈને ખબર હોતી નથી. ભૂકંપની આગાહી ખરેખર શક્ય છે નહીં, પરંતુ ભૂકંપનો અભ્યાસ જે કરતા હોય વૈજ્ઞાનિકો એ સિસ્મોલોજિસ્ટ વિશ્વના તે વિસ્તારો અથવા પ્રદેશો પરથી જાણી શકે છે કે ભૂકંપ આવવાની વધુ સંભાવના ધરાવતા હોય તેવા સ્થળેથી. ઘાટા લાલ રંગમાં ભૂકંપની શક્યતાવાળા વિસ્તારને દર્શાવતો ભારતનો નકશો તમારે અહીંયા જોવાનો છે. અહીંયા જે રેડ ઝોન દેખાય છે આ ઝોન એમાં તમારે જોવાનું. હવે જ્યારે બે અથવા તો વધુ ટેક્ટોનિક પ્લેટોની ટક્કરને કારણે અથવા તો પૃથ્વીના અંદરના ભાગમાં જબરદસ્ત દબાણને કારણે પૃથ્વીના આંતરિક સ્તરો મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરે છે, અને જે ઉર્જા છૂટી જાય છે તે અંદરની બાજુ તેમજ પૃથ્વીના બહારના વિસ્તારોમાં જે અથડાય છે ત્યાં ધ્રુજારી ઊભી કરે છે. 3, પૃથ્વીના પેટાળમાં જે અથડામણ થાય તેને હાઇપોસેન્ટર કહેવામાં આવે છે, અને આ સ્થાન
સપાટીથી 10 કિલોમીટરથી માંડીને 25 કિલોમીટર જેટલું ઊંડું હોઈ શકે છે. ધરતીકંપના ધ્રુજારીના તરંગો પૃથ્વીની સપાટી પર પહોંચે છે અને તે બિંદુની આસપાસ તરંગની જેમ ફેલાય છે અને એ જે બિંદુ હોય છે એને એપી સેન્ટર કહેવામાં આવે છે. તો આ વાત હતી ભૂકંપ વિશે. હવે આપણે વાત કરીશું જ્વાળામુખીની. તો ધરતીકંપની જેમ જ્વાળામુખી પણ પૃથ્વીની આંતરિક ઉર્જા મુક્ત કરવાની પ્રણાલી છે. જો કે ભૂકંપના વિપરીત જ્વાળામુખી ટેક્ટોનિક પ્લેટોની અથડામણ કારણે થતા નથી. જ્વાળામુખી જે ફાટે છે એના મુખ્ય ચાર કારણો છે. પહેલું છે પેટાળનું ઊંચું તાપમાન, બીજું છે મેગ્માનું બનવું, ત્રીજું છે અંદરના ભાગમાં ગેસ અને વરાળનું નિર્માણ, અને ચોથું છે પૃથ્વીની સપાટી પર મેગ્માનું આવવું. તો અહીંયા આશ્ચર્ય જેવું થાય કે બહારની બાજુએ અને ઉપર મેગમાં કેવી રીતે આગળ વધે. કોઈ બી વસ્તુ આપણે નીચે જતી હોય તો મેગમાં કેમ ઉપર આવે? તો એમાં મેગમાં જે હોય છે એ નીચે ઊભા થયેલા ખૂબ જ વધારે દબાણને કારણે મેગમાં ઉપરની તરફ બહારની તરફ ધકેલાય છે, જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં પૃથ્વીની સપાટી પર આવે છે, જેમાં ગરમ વાયુઓ, ગેસ, લાવા, પથ્થરો, ધૂળ, ખડકો આ બધું જ બહાર આવે છે. અને જો તેનું પ્રમાણ અને દબાણ ખૂબ ઊંચું હોય તો જ્વાળામુખી ખતરનાક અને વિનાશક બની શકે છે. જે જ્વાળામુખી હાલમાં પણ લાવા અને ગેસ અને ધૂળને ધરાવે છે તેને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. જે હાલમાં વરાળ અને ગેસનું દબાણ ગુમાવી ચૂક્યા છે અને હાલમાં કોઈ કણો ગેસ અને લાવા બહાર પડતા નથી તે નિષ્ક્રિય કહેવામાં એટલે કે નિષ્ક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. પણ નિષ્ક્રિય જ્વાળામુખી ક્યારેક સક્રિય પણ થઈ શકે છે. જે જ્વાળામુખી પહેલાના કોઈ સમય સક્રિય હતા અને તેમાંથી કોઈ ગેસ લાવા કે અન્ય પદાર્થો નથી તે મૃત થયેલા જ્વાળામુખી કહેવાય, અને હવે પછીના તબક્કે પુનઃ સજીવન નહીં થાય તો તેને લુપ્ત જ્વાળામુખી કહેવામાં આવે છે. તો આ રીતે જ્વાળામુખીના પ્રકાર છે સક્રિય જ્વાળામુખી, નિષ્ક્રિય જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. આપણા ભારત દેશની અંદર ફક્ત એક જ જગ્યાએ સક્રિય જ્વાળામુખી છે અને તે છે અંદમાન અને નિકોબાર ટાપુની નજીક. ત્રીજી વાત છે પૂર અને દુષ્કાળની. તો પૂર અને દુષ્કાળ એ આપણા ભારતની અંદર સામાન્ય રીતે અને વારંવાર આવતી એક કુદરતી આફત છે. ખૂબ વરસાદ, નદીનો અટકી ગયેલો માર્ગ કે જેને કારણે નદીનું પાણી બેકાબૂ બની વિનાશ કરે છે તો આ ઘટનાને પૂર કહેવામાં આવે છે. અને સરળ રીતે જોઈએ તો પૂર એ નદીમાં અતિશય પાણીનું વહેણ છે. ખાસ કરીને આપણી જે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ છે એ પૂર માટે ખૂબ જ જાણીતી છે. ઉપરવાસના વિસ્તારમાં વધુ પડતા વરસાદને કારણે નીચા મેદાની વિસ્તારોમાં પૂર આવે છે. આ રીતે દુષ્કાળ જે છે એ પૂરની વિરુદ્ધની પરિસ્થિતિ. જ્યારે બહુ ઓછો વરસાદના કારણે કૃષિ અને અન્ય હેતુઓ માટે ભૂગર્ભજળનો અતિશય ઉપયોગ થાય છે અને એના લીધે પાણીના સ્ત્રોત અને જળાશયો ખાલી થઈ જાય છે અને મીઠા પાણીની તીવ્ર તંગી થાય છે. તો આ પરિસ્થિતિને દુકાળ કહે છે. ગુજરાતની અંદર પણ આપણે ઘણા બધા દુકાળનો અનુભવ થયેલો છે. ચોથું છે ચક્રવાત. તો આ જે ચક્રવાત છે એ હવામાન આધારિત ઘટના છે. આપણે જાણીએ છીએ કે સમુદ્ર અને મહાસાગરો કરતાં જમીન ખૂબ જ ઝડપથી ગરમ થાય છે અને જમીનની ઉપરની હવા ગરમ થાય છે અને આગળ વધે છે અને એક નીચા દબાણવાળું ક્ષેત્ર બનાવે છે, જે ઝડપથી ભેજવાળી ભારે હવા દ્વારા ઘેરી લેવામાં આવે છે અને જે સમુદ્રથી જમીન તરફ વહે છે. હવે જો દબાણનો તફાવત ખૂબ વધારે હોય તો સમુદ્રમાંથી પવન ખૂબ જ ઝડપે દરિયાકાંઠાના ભૂમિ વિસ્તાર તરફ વળે છે અને આવી ઘટનાને ચક્રવાત કહેવામાં આવે છે. ચક્રવાત તેની ગતિના આધારે મોટા પ્રમાણમાં નુકસાન અને વિનાશ પણ પેદા કરી શકે છે. ચક્રવાત એક એવું છે કે જેની આગાહી કરી શકે છે, એટલે કે આગાહી થઈ શકે એટલે એનાથી જે નુકસાન થતું હોય એને આપણે ઓછું કરી શકીએ છીએ. અહીંયા તમને એક ચિત્ર આપેલું છે પેનફુલ મેમરીઝ 1999 ઓડિશા સુપર સાયક્લોનની. હવે આ જે બધી આપદાઓ છે એને જોખમ કઈ રીતે ઘટાડવું તો એના વિશેની અહીંયા વાત આપેલી છે. આપદાઓનું જોખમ ઘટાડવું એ સામાજિક વિજ્ઞાનની એક અત્યંત વિકસિત શાખા છે જેમાં નિષ્ણાત લોકો કામ કરે છે અને આ સમયે એક સારા અને શિક્ષિત નાગરિકો હોવાના નાતે આપણે પોતાનો સક્રિય ફાળો આપી શકીએ છીએ. તો કેટલીક આકૃતિઓ કે જેમાં આપણે કુદરતી આપત્તિઓ સર્જાતા જોખમને નુકસાનને ઘટાડવા મદદરૂપ થઈ શકીએ છીએ. પહેલું, આપણે પર્યાવરણ, જમીન, પાણી અને હવાને ઓછામાં ઓછું નુકસાન કરીએ, એવી રીતે જીવીએ, વૃક્ષોને કાપવાથી પૂર અને ચક્રવાતનું જે ભયાનક થાય છે એ આપણે ઓછું કરીએ, સાવચેત નાગરિક બનીએ અને આવી ઘટના અને આપત્તિના સમાચારો વિશે માહિતગાર રહીએ. ખોટા સમાચારો અને અફવાઓ પર વિશ્વાસથી દૂર રહો. આપત્તિ વિશે અફવાઓ ફેલાવો નહીં.
આવી ઘટના અંગે સરકારી સમાચારો પર વિશ્વાસ રાખો. સરકારના જે નિયમો અને કાયદા છે એના આધારે આપણા મકાન બાંધકામનું નિર્માણ અને જાળવણી કરો. જો દરિયાકાંઠે નજીક અથવા તો ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રહેતા હોય તો ખાસ કાળજી રાખવી. ઘરે અને સ્કૂલ શાળામાં હંમેશા ફર્સ્ટ એડ અને મેડિકલ બોક્સ આત્મગો રાખો. કટોકટી અને દુર્ઘટનામાં આપણી સલામતી સુરક્ષિત કર્યા પછી આપણે પોતાને અને બીજાને જોખમે મૂક્યા વિના કાળજીપૂર્વક બીજાને મદદ કરવી. તો આ બધી આપણે જાળવણી રાખવાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ધોરણ 8 નું અંક 3 જોયા એની અંદર વ્યાપારી શાસકો કેવી રીતે બને અને પ્રાકૃતિક શિક્ષકો બે પાઠ વિશેની ચર્ચા કરી. અંદર જે પણ જગ્યાએ જવાબ લખવાના આવે છે ત્યાં તમે શાંતિથી વિચારીને જવાબ લખજો. આભાર.